હવે આગળ વાત કરીએ તો દીવ પોલીસ વિભાગ દ્વારા વિજયાદશમી દશેરાના નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું। વિજયાદશમી એટલે આસુરી શક્તિઓનો નાશ થાય અને અસત્ય પર સત્યનો વિજય કાયમ રહે તેવી પ્રાર્થના સાથે દીવ પોલીસ હેડક્વાર્ટર કુદમ ખાતે વિજયાદશમી દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી, જેમાં વિદ્વાન બ્રાહ્મણ કનુભાઈ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શાસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે દીવ જિલ્લા પોલીસ અધિક્ષક ફૂલઝુલે પિયુષ નિરાકર, દીવ પીઆઈ આર કે ગાવિત અને દીવ પોલીસ SHPO PSI દીપિકા ભગત દ્વારા શસ્ત્રોની પૂજન વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી। આ સાથે પોલીસ સ્ટાફ દ્વારા સરકારી વાહનોનું પૂજન કરવામાં આવ્યું। પૂજા બાદ દીવ અને NCC ગર્લ્સ અને બોયઝ કેડેટ્સ માટે શસ્ત્ર પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું, જે અંતર્ગત દીવ પોલીસના જવાનો અને મહિલા પોલીસ દ્વારા ઉપસ્થિત સૌને પોલીસના વિવિધ શસ્ત્રો વિશે માહિતી આપવામાં આવી। આ પ્રસંગે વિદ્યાર્થીઓ પ્રસન્ન થયા અને દીવ પોલીસ પાસે સંખ્યાબંધ શસ્ત્રો છે તેનું જ્ઞાન મળ્યું, તેમજ વિવિધ શસ્ત્રના ઉપયોગ અને અંગેની જાણકારી પ્રાપ્ત કરી ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે આર્મી વિંગ 8 ગુજરાત બટાલિયન 2nd ઓફિસર દીવ વંદના કામલ્યા દીવ પોલીસના તાબામાં આવતા સ્ટાફ તેમજ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ છે DStv દીવ। ફાઇટિંગ તો પહેલાં કરેલી હતી, પણ જે 02 રાઇફલની કરેલી હતી, અહીંયા SLR બીજી રાઇફલ એમ વગેરે બીજી હાથમાં પકડવા મળી અને જેની અમને ખુશી અને એવી રીતના અમે એ ક્યારેક હાથમાં તો પકડવા નહીં મળશે, પણ અહીંયા અમે એજન્સીમાં અહીંયા આવ્યું અને અમને એવી રીતે સમજાવવામાં આવ્યું કે ક્યારે યુઝ કરવામાં આવે છે, ક્યારે એને ચલાવવામાં આવે છે, કે જ પાસે હોય તો કેવી રીતના ટાર્ગેટ કરવો, એ બધું જ અમને અહીંયા શીખવામાં આવ્યું છે અને અમને અહીંયા સારી રીતે જે પ્રોટેક્ટ મતલબ કે થાય તો કેવી રીતના જેના ઓપરેશન ઓપરેશન હોય એ પહેરવાના હોય એ બધું જ અમને અહીંયા કહેવામાં આવેલું હતું અને અમને સારી રીતે જાણકારી કરવામાં આવી હતી, જેથી કરીને અમે